नमस्कार, आप જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ। આપની સાથે હું છું ઝરણા। સમાચારો હાલ મળી રહ્યા છે વરસાદના। અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે। શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। અહીં બોપલ, ગુમા અને આંબલીમાં વરસાદ વરસ્યો છે, તો એસી હાઈવે અને પ્રહલાદનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। ઇસ્કોન ચોકડી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે ત્યાં પર, ત્યારે તેને પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અહીં વરસાદને પગલે પશ્ચિમ વિસ્તારના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું હતું અને અહીં હાલ પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। તો અમદાવાદનો સોલા વિસ્તાર અમે આપને બતાવી રહ્યા છીએ। અહીં અમદાવાદના સોલા વિસ્તારમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અચાનક જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ અહીં મેઘમહેર શરૂ થઈ ચૂકી હતી। આપણે જણાવી દઈએ કે આ પહેલા જ હવામાન વિભાગે અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે અને તે જ પ્રમાણે હાલ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો। અહીં ધીમી ધારે વરસાદ થયો, સુમારે વરસાદ આવી ગયો છે। બિલકુલ જોઈ શકાય છે કે અહીં જે છે વરસાદની શરૂઆત થઈ છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 15 મિનિટથી ભારે વરસાદ અહીં જોવા મળી રહ્યો છે। પાણી ભરાયા છે રોડ ઉપર અને લોકો જે છે બિલકુલ વરસાદ તમને વિચારો ન હતો, કારણ કે કોઈ વાતાવરણ ન હતું અને એકાએક જે છે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદ તૂટી પડ્યો છે। બિલકુલ જે દ્રશ્યો જોઈ શકાય છે, ઘાટલોડિયાની આસપાસના વિસ્તારોના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલ જે છે બિલકુલ વરસાદ વરસી રહ્યો છે। લોકો પણ જે છે જે બહાર નીકળ્યા હતા તે બિલકુલ જોઈ શકાય છે કે અનેક દુકાનો નીચે અને અલગ અલગ જગ્યાઓ પર વરસાદથી બચવા માટે તેમણે સહારો લીધો છે, કારણ કે એકાએક અચાનક આવી પડેલા વરસાદને કારણે તેઓ જે છે પોતાની સાથે છત્રી કે રેઇનકોટ લઈને ન નીકળ્યા હોય, તેઓ જે છે બિલકુલ દુકાનોની નીચે પોતાનો આશરો લીધો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે બિલકુલ જે છે ઘાટલોડિયા અને આસપાસના તમામ વિસ્તારોમાં હાલ જે છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ જામ્યો છે, સવારથી પુષ્કળ બફારો અને ભેજનું પ્રમાણ હતું તેમાં રાહત મળી છે અને હાલ ઘાટલોડિયા તથા તેના આસપાસના સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે સંજય જોશી, News18 અમદાવાદ। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારો બોપલ, ઘાટલોડિયા અને સોલા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। એક તરફ અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વરસાદે મેઘમહેર શરૂ કરી દેતા અહીં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। જોકે ધીમી ધારે વરસાદ વરસતા કેટલાક લોકોએ તેની મજા પણ માણી હતી, પરંતુ અચાનક જ વરસાદનું આજે આગમન થતાં વહેલી સવારે જે વાતાવરણ સર્જાયું હતું, વાદળછાયું વાતાવરણ બિલકુલ નહોતું અને તડકો પડી રહ્યો હતો, પરંતુ અચાનક જ સાંજે આ પ્રકારે વરસાદી માહોલ છવાયો। જોકે એક તરફ ઉકળાટ થઈ રહ્યો હતો વાદળછાયા વાતાવરણને કારણે, તેનાથી ચોક્કસથી લોકોને રાહત મળી હતી। તો કચ્છના ભુજમાં આજે સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। અહીં ભુજના માર્ગો પણ પાણીથી ભીંજાઈ ગયા હતા, તો ભુજમાં મેઘો વરસતા લોકોમાં હરખની હેલી છવાઈ ગઈ। સવારથી ઝરમર વરસાદ વચ્ચે છેલ્લા 1 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો હતો, અંદાજે 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। ભુજના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા, જેમાં જ્યુબિલી, વાણિયાવાડ, છઠ્ઠીબારી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। ભુજ ઉપરાંત માંડવી શહેરમાં પણ આજે મેઘો વરસ્યો। ભુજ તાલુકાના માધાપર, કુકમા, ભુજોડી, સુખપર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો, રાણપુરના નાગનેશ ગામમાં વરસાદ પડ્યો। ગઢડામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો, અહીં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। તો જૂનાગઢના માળિયા હાટીનામાં આવેલો ભાખરવડ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા એવા ભાખરવડ, બડલા, જનાળી ગામને એલર્ટ કરાયા છે, તો સાથે જ ધુમતી, આંબેચા, ગડુ, વિસણવેલના ગામના લોકોને નદીના પટ નજીક ન જવા માટે તાકીદ કરાઈ છે। તો દ્વારકાનો ભીમગજ ડેમ ભયજનક સપાટીએ પહોંચી ગયો છે। ડેમ છલોછલ થવાની તૈયારી થતાં ભીમગજની પાળ તૂટવાની દહેશત ઊભી થઈ છે, જેના કારણે રાજપરા ગામને ખાલી કરી દેવાયું છે।
तो डेमना पानी ने मीठी खारी तरफ डायवर्ट करवा माटे रोड तोड़वानी पण फरज पड़ी छे। रोड तोड़ीने पानीने मीठी खारी तरफ डायवर्ट कराता चार जेटला गामों में खेतरो में पानी फरी वळ्या छे। खतंबा, मूळवेल, नागेश्वर और रांगसर गामना खेतरो में पानी भराता खेडूतों ने लाखों रूपियानुं नुकसान थयुं छे। तो आ तरफ द्वारकाना सलायानी गोजवेल नदी में पूर आव्युं छे। गोजवेल नदी बे कांठे थता रस्तो बंद करायो छे। रस्तो बंद थता आठ गामों सलायाथी संपर्क तूटी गयो छे। तो जामनगरना सितसर गाममां आवेलो वेणु ब्रिज जर्जरित हालतमां छे। हाल आवेला वरसादना कारणे धोवाण थता ब्रिजना पिलरने भारी नुकसान थयुं छे, ત્યારે હાલ લોકોને ब्रिज नजीक अवरजवर करवा पर प्रतिबंध लगावी देवायो छे। तो राज्यमां बे दिवस भारे वरसादनी आगाही कराई छे, त्यारे आगामी 12 अने 13 जुलाईए सौराष्ट्र अने दक्षिण गुजरातमां भारे वरसाद खाबक्यो। अहीं भारे वरसाद पड़वानी हवामान विभागे आगाही करी छे, जेमां 12 जुलाईए नवसारी, दमण, दादरानगर हवेली, गीर अने जूनागढ़ में वरसाद पड़ी शके छे, तो 13 जुलाईए अमरेली अने भावनगर में भारे वरसादनी आगाही कराई छे। हम एक्सपेक्ट करेंगे कि जो रेनफॉल में थोड़ा इंक्रीज होगा, इंक्रीज होकर वो फेयरली वाइडस्प्रेड रेनफॉल रहेगा। एट फेयरली वाइडस्प्रेड रेनफॉल का मतलब होता है एट मेनी प्लेसेस में रेनफॉल लाइट टू मॉडरेट रेनफॉल होगा, एंड एक आधा जगह में हैवी रेनफॉल का भी वार्निंग है, खास करके साउथ गुजरात रीजियन में दमन, दादरा नगर हवेली, वलसाद, नवसारी, ओके, एंड सूरत ऑल्सो, डे फोर में सूरत ऑल्सो, इस जगह में हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में होने की संभावना है। एंड सौराष्ट्र में डे थ्री में आपका गीर सोमनाथ जूनागढ़ में आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल का संभावना है, डे फोर में भावनगर अमरेली में हैवी रेनफॉल होने का संभावना है। राजकोट जिला बैंक की चूंटणी मामले तमाम 17 बैठकों बिनहरीफ थशे। सोमवारे बन्ने उम्मीदवार फॉर्म परत खेंचशे। जयेश रादड़िया आ अंगेनी जाहेरात करी छे। विजय सखिया ने यज्ञेश जोशी मारी साथे होवानुं कह्युं छे। उल्लेखनीय छे कि आ 17 बैठक पर 15 बैठक पर तेओ बिनहरीफ चूंटाशे तेवी आशा हती, परंतु आ तरफ विजय सखिया ने यज्ञेश जोशी ते समय अंदरोंदरना दखाना कारणे तेओए विरोध दर्शाव्यो हतो। गईकाले फॉर्म भरता समय त्यारे आ बन्ने पक्षो वच्चे विवाद पण सर्जायो हतो, परंतु त्यारबाद आजे जयेश रादड़िया द्वारा जाहेरात करवामां आवी छे अने तेमना द्वारा कहेवामां आव्युं छे के आ बन्ने उम्मीदवारो जे छे ते फॉर्म परत खेंचशे अने 15 जे बैठको छे ते बिनहरीफ जाहेर थशे। अमारी पेनल सिवायना सामे बे उम्मेदवारना फॉर्म आवेला हता, ए बन्ने उम्मेदवारो अत्यारे मारी साथे अहीं हाजर छे। राजकोट बैठक माटे विजयभाई सखियાએ ફોર્મ ભરેલું હતું અને રાજકોટ શહેરની સરાફી બેઠકમાં યજ્ઞેશભાઈ જોશીએ ફોર્મ ભરેલું હતું। એ બંને અત્યારે ઉમેદવારો પણ હાજર છે અને અમારી સાથે કામ કરવાની વર્ષોથી એક પરિવારના ભાવનાથી કામ કર્યું છે અને આ બે બોર્ડની આખી ટીમ બિનરીફ થઈ માટે બંને મિત્રોએ અમને સહકાર આપ્યો છે અને સોમવારે બંને ઉમેદવારો એમના ફોર્મ પરત ખેંચી લેવાના છે। રાજ્યમાં અટકેલી ભરતીના મામલે આજે બેઠક મળી, કમિટીના સભ્યોને યોગ્ય પગલાં ભરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે। સરકારના મંત્રીઓએ આશ્વાસન આપ્યું છે આગામી સમયમાં સીએમ સાથે આ અંગે એક બેઠક યોજાશે। સરકારે અમારી રજૂઆત સાંભળી હોવાનું પણ દિનેશ પાંભળિયાએ નિવેદન આપ્યું છે, જોકે સરકાર રજૂઆત નહીં સાંભળે અને આ અંગે કોઈ પગલાં નહીં લે તો આંદોલનની ચીમકી પણ દિનેશ પાંભળિયાએ ઉચ્ચારી છે। જે કોઈ ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે તો એ લોકોને તાત્કાલિક ઓર્ડર આપવામાં આવે। બીજું, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જે 6 ડિસેમ્બર 2019માં રદ જાહેર કરેલી અને 7 મહિના જેવો સમય થઈ ગયો છે તો એનો સત્વરે નવી તારીખ જાહેર કરવામાં આવે એવી સ્પષ્ટ રજૂઆત અમે માંગણી કરી છે। મુખ્યમંત્રી દ્વારા જે પ્રતિનિધિઓ મંત્રીશ્રીઓ અમારી સાથે વાતચીત કરી છે તેણે અમારી રજૂઆત વિગતવાર સમજી છે અને અમારી જે વાત છે એ મુજબ એ લોકોએ કીધું છે કે અમે આ મુખ્યમંત્રી સમક્ષ વાત કરી અને ફરીથી તમારી સાથે બેઠક કરી અને જે નિર્ણયો આવશે તે જાહેર કરવામાં આવશે।
છ એવી ભરતી પ્રોસેસ છે કે જેમાં સંપૂર્ણ નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ચૂકી છે. હવે એમાં ખાલી જસ્ટ નિમણૂક પત્ર આપવાના બાકી છે એની અમે અત્યારે વાત કરી છે કે જેમાં કોઈ પણ વસ્તુ બાધારૂપ નથી, તો આને સત્વરે વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે અને ધ્યાનમાં લઈ આની ઉપર જે પણ કદાચ જે પણ ભરતી વિભાગ છે એની જોડે ચર્ચા કરી ફરીથી અમારી સાથે ચર્ચા કરવામાં આવે કે અમારી કેટલું પોસિબલ થઈ શકે એમ છે, તેની આવતા અઠવાડિયે અથવા તો ટૂંક સમયમાં એની સાથે અમારી જોડે ચર્ચા થશે. સરકારના પરિપત્ર મુજબ યુનિવર્સિટીની દેવાશે પરીક્ષા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની 34 પરીક્ષા લેવાશે. વિગતવાર કાર્યક્રમ થોડા જ દિવસોમાં જાહેર કરવામાં આવશે. રહેણાંક નજીકના સેન્ટરની પણ વ્યવસ્થા રાખવામાં આવશે. તો એક તરફ સરકાર કોરોના કાળમાં સ્કૂલોને ફી ઉઘરાવવા દબાણ ન કરવા અનુરોધ કરી રહી છે અને બીજી તરફ ભાજપના જ એક નેતાએ ફી ન ભરાતા પોતાની સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું. વડોદરાના ભાજપના નેતા દલસુખ પ્રજાપતિએ પોતાની સ્કૂલ સીકે પ્રજાપતિમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. વાલીઓએ ફી ન ભરતા ઓનલાઈન શિક્ષણ બંધ કરતા વાલીઓમાં પણ રોષ ફેલાયો છે. આ અંગે સ્કૂલના ટ્રસ્ટીએ ડીએઓ અને શિક્ષણ મંત્રીને પત્ર લખી જાણ પણ કરી હોવાની વાત કરી છે. આ સ્કૂલમાં મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ભણે છે. સ્કૂલની ફી મહિને ₹650 છે. ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ચેરમેન અને ભાજપના નેતા દલસુખ પ્રજાપતિનું કહેવું છે કે ફી ન મળવાથી શિક્ષકોનો પગાર થઈ શકતો નથી અને ઘણા શિક્ષકોને નોકરી પરથી છૂટા પણ કરી દેવાયા છે. ભાજપના જ નેતાનું કહેવું છે કે સરકારે ફી અંગે નક્કર નિર્ણય કરવો જોઈએ. હાલ તો સંચાલકોના નિર્ણય સામે ડીઓએ સ્કૂલને નોટિસ પાઠવી દીધી છે. અમે ઓનલાઈન ભણાવવાનું શરૂ કર્યું તો વાલીઓ કહે છે અમારી પાસે મોબાઈલ નથી. કેટલીક વાલીઓ કહે કે અમારે લેપટોપ નથી. તો આ તમે ઓનલાઈન ભણાવો તો અમને પોસાય એમ નથી, કારણ કે નવો મોબાઈલ લેવા જાય તો એને 15,000, 10,000, 20,000 રૂપિયા હાલવા પડે. એટલે 50% વાલીઓએ અમને ના પાડી કે ભાઈ આ ભણતર અમને પોસાય એમ નથી. રાજકોટમાં ચાની કીટલીઓ રહેશે બંધ. 3 દિવસ બંધ પાડવાનો નિર્ણય કરાયો છે. શનિ રવિ સોમ સુધી રહેશે બંધ. કોરોના મહામારીના પગલે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો કોરોના મહામારીના પગલે એક તરફ ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચાની કીટલીઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, કારણ કે ચાની કીટલીઓ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી જતા હોય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાતું. આવતીકાલથી રાજકોટ શહેરમાં જો તમારે ચાની ચુસ્કી લગાવી હશે તો તમને ચા નહીં મળે, કારણ કે આ નિર્ણય લીધો છે રાજકોટ ટી સ્ટોલ એસોસિએશન દ્વારા, જેઓએ શનિવારથી લઈ સોમવાર સુધી એટલે કે કુલ 3 દિવસ સુધી રાજકોટની જે 5,000 જેટલી નાની મોટી જે ચાની ટી સ્ટોલ આવેલી છે, દુકાનો આવેલી છે, તે બંધ રાખવાનો નિર્ણય રાજકોટ ટી સ્ટોલ એસોસિએશન અને તેમના સભ્યો દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણય પાછળનું શું કારણ છે આપણે તેમની પાસેથી જ જાણીશું. શું કહેશો? પહેલાં તો અમે જે કોરોના મહામારીમાં અમારું સમર્થન અમે આપી છીએ કે અમે 3 દિવસ સ્વેચ્છાએ ચા એસોસિએશન વાળા રાજકોટ શહેરના બધા બંધ રાખીએ છીએ અને અમે ખાસ પ્લીઝ અમે નમ્ર વિનંતી કરી છીએ રાજકોટની પબ્લિકને કે જે ચાના શોખીન છે એને કે પ્લીઝ અમને 7 ચકર આપે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ઘણા એવા બનાવ બન્યા છે સોશિયલ ડિસ્ટન્સના અભાવના હિસાબે કે અમારી દુકાનો સીલ થઈ જાય. તો રાજકોટની જનતાને ખાસ અપીલ છે કે અમને 7 ચકર આપે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને તંત્રને પણ અમારી એ વિનંતી છે કે અમારા જે 10-15-20 દુકાન જે સીલ થઈ છે અને આવનારા દિવસોમાં આવું સીલ ન થાય દુકાન અને અમારી ઉપર થોડી ગ્રાહરેમ રાખે એનું કારણ એ છે કે ઓલરેડી લોકડાઉન પહેલાં જે અમારો ધંધો હતો એ ધંધો અત્યારે 50%થી પણ નીચો થઈ ગયો છે અને આની સાથે ઓછામાં ઓછા 50,000-60,000 માણસોની રોજીરોટી સંકળાયેલી છે અને રાજકોટમાં ટોટલ 3,000-4,000 દુકાનો છે જેની સાથે આટલા માણસો સંકળાયેલા છે, દૂધ દ્વારા સંકળાયેલા છે, મજૂરો સંકળાયેલા છે. તો આવનારા દિવસોમાં અમે જ્યારે ચાલુ કરી ત્યારે અમારી માથે થોડીક દયા ભાવના રાખી દુકાન સીલ ન કરે અને જે પણ જગ્યાએ અમુક અભાવ દેખાતો ત્યાં દંડનું પનિશમેન્ટની કોઈ જોગવાઈ રાખે, બાકી દુકાન બિલકુલ સીલ ન કરે, કારણ કે ઓલરેડી અત્યારે તકલીફમાં જ છે બધે. તો પ્લીઝ રિક્વેસ્ટ ટુ કે સીલ ન કરે. શું કહેશો? ખાસ કરીને રાજકોટની અંદર કુલ કેટલી નાની મોટી ચાની દુકાનો છે, હોટલો છે તે આવેલી છે? ટોટલી જગ્યા ઉપર જોવા જાય એટલે 5,500-6,000 જેટલી ચાના શોપ છે. ટોટલી શોપની અંદર એક એક
શોપની અંદર આઠ આઠ દસ દસ બાર બાર જણાની રોજી રોટી ચાલતી હોય છે, એની જગ્યાએ અત્યારે અમુક દુકાનો સીલ થઈ ગઈ છે. અને હવે અમે એવો નિર્ણય કર્યો છે એસોસિએશને કે હવે અમે ત્રણ દિવસ ઓફ કરી દઈ, ત્રણ દિવસ પછી પબ્લિક અમને થોડોક સપોર્ટ આપે, સરકાર શ્રી સપોર્ટ આપે, ત્યારબાદ અમે ત્રણ ચોથા દિવસે અમે અમારા શોપ ચાલુ કરવાની તૈયારી રાખશું. તો આ હતા તમામ ટી સ્ટોલ એસોસિએશનના સભ્યો અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં આ તમામ લોકોની એક જ વાત કેવી છે કે આવનારા દિવસોમાં જ્યારે મંગળવારથી અમે અમારા ધંધા રોજગાર ખોલીએ ત્યારબાદ પબ્લિક પણ અમને સપોર્ટ કરે તો સાથોસાથ તંત્ર પણ અમને સપોર્ટ કરે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આગળ કરીશ અને સમાચારો પર નજર, તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. કચ્છના સરહદી ગામોમાં તીડનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ધોરડો રણ વિસ્તારમાં તીડના ઝુંડ દેખાયા છે. અહીં સફેદ રણ ખાવડા વચ્ચે તીડે આક્રમણ મચાવ્યું છે. પાકિસ્તાનથી તીડ પ્રવેશ્યા છે કચ્છમાં. તીડ દેખાતા ખેડૂતોને પાક નુકસાનની ચિંતા સતાવી રહી છે. ફરી એકવાર તીડે આક્રમણ કર્યું છે અને તીડનું આક્રમણ ખેડૂતો માટે ખૂબ જ મોટું નુકસાનકારક હોય છે, કારણ કે ઉભેલા પાકને તીડ મોટા પાયે નુકસાન પહોંચાડે છે. ત્યારે ફરી એકવાર કચ્છના ધોરડોરણ વિસ્તારમાં તીડના ઝુંડ દેખાઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. તીડને ભગાડવા માટે જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે, તેમજ થાળી વેલણ વગાડીને તેને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. કોરોના મહામારીમાં સરકારે ગણ્યા ગાંઠ્યા લોકોની હાજરીમાં પ્રસંગો કરવાની છૂટ આપી છે, પરંતુ અહીં ધર્મના નામે થઈ ગયો તાઇફો. દ્રશ્યો છે ગાંધીનગરના પલિયડ ગામના, જ્યાં હાથીની પાલખી પર બિરાજમાન ધર્મગુરુએ ડીજેના તાલે ગામ ભેગું કરી લીધું. યુવતીઓએ માથે ગડા લઈ શોભાયાત્રામાં જોડાઈ. શોભાયાત્રામાં ન હતો કોઈ સોશિયલ ડિસ્ટન્સ કે નહોતું પહેર્યું કોઈએ માસ્ક. બસ હતી મોજ મસ્તી ડીજેના તાલે. અરે એટલાથી અટક્યા હોય તો પણ વાંધો નહીં. ડેકોરેશન સાથે મંડપ પણ તૈયાર હતો અને લોકો માટે જમવાનું પણ. કોરોનામાં મિજબાની થાય તે પહેલાં પોલીસ આવી ગઈ, પછી તમામ ઉત્સાહ પર પાણી ફેરવાઈ ગયું. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ શોભાયાત્રા મંજૂરી સાથે યોજવામાં આવી હતી કે લીધા વગર તે બહાર નથી આવ્યું. ગાંધીનગર જિલ્લામાં કોરોનાના 800થી વધુ કેસ છે અને 33 લોકોને કોરોના ભરખી ગયો છે, છતાં પણ જાણે કે આ લોકોને કોઈ જ ડર નથી. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે. અહીં લોકો ડીજેના તાલે ઝૂમે છે. સુરત શહેરના વેપારીઓએ મહાનગરપાલિકા સામે અનોખો વિરોધ કર્યો. રાંદેર વિસ્તારના રામનગરના વેપારીઓએ દુકાનની બહાર પોસ્ટર્સ લગાવી મનપા સામે નારાજગી વ્યક્ત કરી. વેપારીઓનું કહેવું છે કે કોરોના કાળમાં મનપા આડેધડ દંડ વસૂલી રહી છે, જેને લઈને વેપારીઓએ દુકાન બહાર પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે અમે પહેલેથી પરેશાન છીએ, મહાનગરપાલિકાના કર્મચારીઓ અહીં આવવું નહીં અને ખોટી રીતે હેરાન કરવા નહીં. આવા પોસ્ટર્સ દરેક દુકાનોની બહાર લગાવાયા છે. વેપારીઓએ પોસ્ટરથી મનપા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એસએમજી વાળા સવાર થતી નથી, આવીને ઊભા રહી જાય છે. સોશિયલ ડિસ્ટન્સ નથી, માસ્ક પહેરેલું નથી, એના નામે ઉઘરાણી કરે છે. એ લોકોનું પોતાનું બજેટ પૂરું કરવા માટે ઉઘરાણી કર્યા કરે છે. એમાં અહીંયા લોકો બધા દુકાનદાર વેપારીઓ બધા હેરાન થાય છે. એસએમજીનો વિરોધ કરવા માટે આજે સ્ટીકરો લગાવ્યા છે. અગર આવી રીતે જ આગળ બી ચાલશે, આ રીતે જ એસએમજી વાળા હેરાન કર્યા કરશે, તો આનો આપણે સખત વિરોધ કરીશું. જ્યારે બી કોઈ બી સાહેબ આવે છે કોઈની બી દુકાને, એક જ વાત કહી, 1000ની રસીદ આપો, પૈસાની ભાઈ 500 આપો, શાની ભાઈ 200 આપો, પણ કઈ રીઝન આપતા નથી. એ લોકો પોતાનું ટાર્ગેટ પૂરું કરવા માટે ખાલી ખાલી સવાર પડે છે 10-11 વાગે, એટલે એ લોકોના ટોલા નીકળી આવે છે. એમાં વેપારી બંધુ લોકો જે છે તે બહુ જ સખત હેરાન થયા છે. સુરત રામનગર વિસ્તારમાં આવેલા જે વેપારીઓ છે તે મહાનગરપાલિકાની સામે પડ્યા છે. મારી પાછળ આ દ્રશ્ય જોઈ શકો છો કે જે રામનગર વિસ્તારના જે વેપારીઓ છે તેઓ માંગ કરી રહ્યા છે કે પાલિકાના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે. મનમાની કરવાની સાથે આડેધડ તેમની પાસેથી દંડ ઉઘરાવી રહ્યા છે. ઉઘરાવવાની સાથે ચોક્કસપણે કોઈ પણ સંજોગોમાં વેપારીઓની વાત સાંભળવામાં નથી આવતી. માત્ર ને માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે પોતે દંડ ઉઘરાવતા હોય તેવો વેપારીનો આક્ષેપ છે. આજે રામનગરની માર્કેટોમાં સ્ટીકર લાગી ગયા છે. એ સ્ટીકરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે વેપારીઓને માફ કરો, પાલિકાના અધિકારીઓ મનમાની બંધ કરો, નિયમો નામે દુકાનદારોને હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી રામનગર વેપારી સંઘની માંગ છે. આડેધડ જે દંડ ઉઘરાવવામાં આવે છે તેને લઈને વેપારીઓ પરેશાન થઈ ગયા છે, અને તેથી જ આજે રામનગર વિસ્તારના વેપારીઓ રોડ પર આવ્યા છે, પોતાના દુકાનો પર સ્ટીકર લગાવ્યા છે અને સુરત મહાનગરપાલિકાનો વિરોધ નોંધાવી રહ્યા છે. પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
અને વાત કરીએ સોશિયલ ડિસ્ટન્સિંગ ના ધજાગરા ને લઈને। અમદાવાદીઓ માટે એવું કહેવાય છે કે અમદાવાદીઓ સ્વાદના શોખીન છે। બહારના નસ્તાનો સ્વાદનો ચટાકો અમદાવાદીઓનો એટલો પ્રિય છે કે કોરોના વાયરસ મહામારી વચ્ચે પણ તેઓ નાસ્તો કરવા બહાર નીકળી પડે છે, એ પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું ધ્યાન રાખ્યા વગર જ। અનલોક 2માં છૂટછાટ મળ્યા બાદ નાસ્તા હાઉસ ખુલ્યા છે, ત્યારે આવા નાસ્તા હાઉસ પર લોકોની ભીડ ભેગી થતી જોવા મળી રહી છે। અમદાવાદના પાલડી, મણિનગર સિવાય ગુજરાત યુનિવર્સિટી રોડ, રાયપુર અને આસ્ટોડિયા તેમજ અનેક વિસ્તારોમાં આજ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે। ખાવાના શોખીન અમદાવાદીઓ સ્વાદ ભૂલ્યા નથી અને તેનું પરિણામ એ છે કે અમદાવાદની અલગ અલગ વિસ્તારની અંદર જે લારીઓ ઉભી રહે છે તેમાં સૌથી મોટી માત્રામાં લોકો ઠર્યા છે। આપ જોઈ રહ્યા છો કે અહીં અમદાવાદના મણિનગર વિસ્તારની હું વાત કરી રહી છું કે જ્યાં સેવ, ઉસળ અને મિસળપાવ ખાવા માટે જે લોકો આવે છે તેમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ હોય તેવું લાગી નથી રહ્યું અને તેને કારણે અહીં લોકો જે છે તે પોતે સેલ્ફ અવેરનેસ પોતાનામાં કેટલી છે તે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે, જેના કારણે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે કોરોના વાયરસ છે કે પછી લોકો છે તેમનામાં જાગૃતતા નથી જોવા મળતી। આવા દ્રશ્યોને કારણે સવાલ પણ ઊભા થાય છે અને તેની સાથે એ પણ વાત સામે આવે છે કે અનલોકની જે ગાઈડલાઇન છે તે ગાઈડલાઇન અંતર્ગત લોકો જે ગાઈડલાઇન આપી છે તેનો ઉપયોગ કરી રહ્યા છે કે પછી દુરુપયોગ કરી રહ્યા છે। સ્વાદના શોખીનો માટે આમ તો જે નાસ્તાની લારી છે ત્યાં તેઓ ખાઈ રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે કોરોના વાયરસની મહામારી તેને ડામવા માટે કેવી રીતે પગલાં લેવા જોઈએ તે હવે અમદાવાદ મહાનગરપાલિકાએ વિચારવાનું છે, તેની સાથે રાજ્ય સરકારે વિચારવાનું છે। જો આવી પરિસ્થિતિ રહી તો કોરોના વાયરસની પરિસ્થિતિ કેટલે પહોંચશે તે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરાપર્સન પ્રકાશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાત, અમદાવાદ। જંગલ વિસ્તારની વનસ્પતિનો વનવાસી લોકો ખૂબ સારી રીતે ઉપયોગ કરી જાણે છે। મહુવાના જંગલ વિસ્તારમાં રહેતા વનવાસી લોકો મહુડાના ફૂલોમાંથી ખાદ્ય તેલ બનાવે છે, એટલું જ નહીં આ તેલને આરોગ્ય પણ છે, આ લોકો માટે રોજીરોટીનું પણ આ સાધન છે। મહુવાના વહેવલ, તરકાણી, ઉમરા વિસ્તારના લોકો માટે આ વહેવલનું જંગલ આશીર્વાદરૂપ સાબિત થાય છે। આદિવાસી સમાજની ઢીકડા નામની વાનગી પર આ તેલ લગાવી તેઓ આરોગ્ય છે। સ્થાનિકોના મતે મગદોળીનું તેલ નીકળ્યા બાદ તેમાંથી નીકળતા કચરાનો ધુમાડો કરવાથી ઘરમાં મચ્છરો અને સાપથી મુક્તિ મળે છે। આ મગડોળી છે ને તો જંગલમાં જઈને અમે ભોણી લાવીએ છીએ, ફાડીને એને સુકાવીને છે ને અમે એનું તેલ કાઢીએ છીએ। ઘણીમાં ઉણાઈ જઈને અમે આ તેલ કાઢતા છે અને અમારું ઘરનું તંત્ર ચાલતું છે। મહુડાના બીમાંથી આદિવાસીઓ સ્થાનિક આર્થિક ઉપાર્જન મેળવે છે અને આ કપરી પરિસ્થિતિમાં પણ એવો પોતાનું ગુજરાન ચલાવે છે। આ મગડોળીનું તેલ આખા વર્ષ દરમિયાન આદિવાસી સમુદાયના લોકોના માટે પરંપરાગત વાનગીઓ માટે અને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ઉપયોગમાં લે છે। ડોલીને જ્યારે સૂકવીને એને એક જાતનું નાનકડી ટ્રીટમેન્ટ છે કે પાણીમાં ઉકાળવાનું આવે એને વાટીને અને એમાંથી તેલ કાઢે છે અને એ તેલ એ ખાવામાં ઉપયોગમાં આવે છે અને એ તેલ ઔષધિ રીતના પણ બહુ ટોનિકવાળું છે, બોડીનો રજિસ્ટ્રેશન પાવર એટલો મજબૂત કરી દે કે પૂછો નહીં। મની કંટ્રોલ પ્રો માટે વિશેષ ઓફર, મની કંટ્રોલ પ્રોની સાથે મળશે સાચા ઇનસાઇટ તેમજ ઓપિનિયન અને સાથે જ કરો યોગ્ય નાણાકીય નિર્ણય। દરરોજ માત્ર 1 રૂપિયાના ખર્ચે પ્રો ફેમિલી સાથે જોડાઓ, આજે સબસ્ક્રાઇબ કરો, કૂપન કોડ PRO365નો ઉપયોગ કરો। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર, વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।